ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે લાડુ મોદક સ્પર્ધાનું આયોજન. ગણેશ મહોત્સવની સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે તસવીરે ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સહયોગથી તારીખ 5 સપ્ટેમ્બરે લાડુ મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર 23 નિસર્ગ સાયન્સ કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજિત આ અનોખી લાડુ મોદક સ્પર્ધામાં 40 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં નિર્ણાયક તરીકે ડૉક્ટર લીનાબેન સ્વાદિયા અને પ્રતિમાબેન છનિયારાએ પોતાની ભૂમિકા નિભાવી હતી. બ્રહ્માકુમારી સેન્ટર સેક્ટર 28ના સંચાલિકા બી કે કૈલાસ દીદી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોદક સ્પર્ધામાં આયોજકોને બિરદાવતા આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મહિલાઓને શુભ આશીષ આપ્યા હતા. ગાંધીનગરના સેવાભાવી મહિલા અને પૂર્વ કોર્પોરેટર હર્ષાબા ધાંધલ અને ઇનામના દાતા વત્સલભાઈ વોરાએ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નિસર્ગ સાયન્સ સેન્ટરના ડૉક્ટર અનિલભાઈ પટેલે ભોજન અને સાયન્સ સાથેના સમન્વયનો સુંદર પરિચય આપ્યો હતો. સાથે પોષણ માસમાં આયોજિત આ લાડુ મોદક સ્પર્ધામાં ભાગ લેનાર સૌ બહેનોને શુભકામનાઓ પાઠવી હતી. લાડુ મોદક સ્પર્ધામાં વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે તસવીરે ગાંધીનગર તરફથી ટ્રોફી અને ગિફ્ટ આપવામાં આવી હતી. ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ અને ક્લેસી નેઇલ આર્ટ તરફથી ગિફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે સ્પર્ધકો દ્વારા બનાવેલા લાડુ મોદક સેક્ટર 6 અને સેક્ટર 16ના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને મોઢું મીઠું કરાવીને ગણેશ ચતુર્થીની અનોખી ઉજવણી કરી હતી. આ લાડુ મોદક સ્પર્ધાનું સફળ આયોજન તેમજ આમંત્રિત મહેમાનોનું સ્વાગત તસવીરે ગાંધીનગરના હેતલ દેસાઈ અને દર્શના જોશીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં નિસર્ગ સાયન્સ સેન્ટરના હાર્દિક ભટ્ટ, શિવાંગ પટેલ અને હાર્દિક મકવાણે ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તસવીરે ગાંધીનગરના કશ્યપ નિમાવતે કર્યું હતું. તસવીરે ગાંધીનગરના ઉપક્રમે આજે નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે લાડુ સ્પર્ધા એટલે કે મોદક સ્પર્ધા રાખવામાં આવી હતી. ગણેશ ચતુર્થીનો ઉત્સવ અને લાડુ ન હોય તો કેવી રીતે ચાલે, પણ આ સ્પર્ધાની અંદર લગભગ 35-40 જેટલા બહેનોએ જુદા જુદા પ્રકારના જે લાડુઓ છે એ બનાવીને લઈને અહીં આવ્યા હતા. અને આપણે ભારતીય પરંપરાની અંદર જેમ તહેવારો બદલાય અને વાનગીઓ બદલાય એમ લાડુની અંદર પણ વિશેષતાઓ, એટલે સમયની માંગ સાથે એમને જે જરૂરિયાત હોય એ પ્રકારના લાડુ બહેનોએ તૈયાર કર્યા હતા. બધા જ બહેનોએ બહુ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લાડુ બનાવીને પણ પછી જ્યારે એને ગોઠવવાની પદ્ધતિ છે સુંદર રીતે એની ગોઠવણી, આકર્ષક ગોઠવણી, ઘણા બહેનોએ તો ગણપતિની મૂર્તિઓ મૂકી અને પછી લાડુ મૂકેલા તો જે ગોઠવણી છે એ પણ બહુ આકર્ષક હતી. 1.5-2 કલાક કાર્યક્રમ ચાલ્યો, બધાએ બહુ એન્જોય કર્યું અને લાડુનું ન્યુટ્રિશન વેલ્યુ શું છે એ વિશે પણ બોલવાની મને તસવીરે ગાંધીનગર તરફથી તક મળી એ બદલ એમનો પણ આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.